ફરી એકવાર સ્વાગત છે કેસે જીતે ગુજરાત કાર્યક્રમમાં મિત્રો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ સાથે તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ આનંદીબેન વિરામ પહેલા વાત કરી તે પ્રમાણે શિક્ષણનો પ્રશ્ન આવે ત્યારે આર્થિક સમસ્યા એક પડકાર બની જતી હોય છે તો આ માટે ગુજરાતે શું કર્યું આ પડકારને નિવારવા માટે કેવા કેવા પગલા લીધા પહેલા તો કોઈ પણ રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ હોવી જોઈએ કે અમારે શિક્ષણમાં સુધારા કરવા છે ક્રાંતિકારી નિર્ણયો કરવા છે અને જો રાજ્ય સરકારની રાજ્યના વડાની અને શિક્ષણ વિભાગની ઈચ્છાશક્તિ હોય તો આર્થિક કારણો વચ્ચે ક્યાંય પણ આવતા નથી એવો મારો અનુભવ રહ્યો છે તેમ છતાં આ સરકારે પાછલા પાંચ વર્ષની અંદર ત્રણ હજાર કરોડનું જે બજેટ હતું શિક્ષણનું એમાં વધારો કરીને પાંચ હજાર કરોડનું બજેટ વધાર્યું છે એટલે આર્થિક કારણમાં નથી આવતો મુખ્યમંત્રી શ્રીના પ્રયાસોને કારણે એક પ્રજા માનસની અંદર જાગૃતિ આવી છે કે અમારે શિક્ષણમાં પણ કંઈક રોલ ભજવવો જોઈએ અને એટલા માટે જનભાગીદારીથી લોકો બિલ્ડીંગો બાંધી આપે છે પંખાઓ ભેટ આપે છે રમતગમતના સાધનો આપે છે એ બતાવે છે કે ધીરે ધીરે કરીને ગુજરાતની સાડી પાંચ કરોડની જનતાની નજર એ પ્રાથમિક શિક્ષણ હોય કે ઉચ્ચ શિક્ષણ હોય એના તરફ જઈ રહ્યું છે ત્રીજું રાજ્યના મુખ્યમંત્રી એક એવા મુખ્યમંત્રી છે જે ભૂતકાળના મુખ્યમંત્રીઓ તેર થઈ ગયા પરંતુ કોઈએ પણ અત્યાર સુધીમાં એમને મળતી ભેટ સોગાદો રાજ્યની તિજોરીમાં જમા નથી કરાવી એ કરાવે ન કરાવે એ પ્રશ્ન અમારો નથી આવો પણ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ બન્યા બે હજાર એકમાં ત્યારે જ એમણે નિર્ણય કર્યો એક બાજુએ કેવણી વર્ષની એમણે જાહેરાત કરી બીજી બાજુએ પોતાને મળતી ભેટ સોગાદો એ રાજ્યની તિજોરીમાં જમા કરાવશે એનું વેચાણ થશે અને એમાંથી મળતી જે રકમ છે તે કન્યા કેવણી પાછળ વપરાશે અને આજે મને બહુ જ આનંદ થાય છે કે માત્ર એમને મળેલી ભેટમાંથી ચૌદ કરોડ કરતાં પણ વધારે રકમ પ્રાપ્ત થઈ જે રકમનો ઉપયોગ દસમા અને બારમા ધોરણની અંદર તાલુકામાં બોર્ડની અંદર પહેલો બીજો ત્રીજો નંબર આવતી કન્યાઓ હોય એમને પાંચ પાંચ હજાર રૂપિયા રોકડા આપવાનો નિર્ણય થયો અપંગ કન્યાઓ હોય તો તેમને પણ પાંચ પાંચ હજાર રૂપિયા આપવાના મેડિકલ ઇજનેરી ફાર્મસી એમબીએ એમસીએ આવા કોઈ પણ ટેકનિકલ ક્ષેત્રે દીકરી અભ્યાસ કરતી હોય તો એ દીકરીને પણ આગળ અભ્યાસ કરવા માટે એની પૂરી ફી આપવી અને એને કોમ્પ્યુટર આપવું જેને કારણે કોલેજમાં પણ એનો ઉપયોગ કરી શકે ને ઘરે આવ્યા પછી પણ એનો ઉપયોગ કરી શકે આવો એક મહત્વપૂર્ણ નિર્ણય એમણે લીધો આમ રાજ્યનું બજેટ જનભાગીદારી મુખ્યમંત્રીશ્રી પોતાનું ફંડ આ બધાનો ઉપયોગ કરીને અને બીજા સોર્સિસ પણ લેવામાં આવે જેમ કે વિદ્યાલક્ષ્મી બોન્ડ તો અનેક લોકોએ વિદ્યાલક્ષ્મી બોન્ડ અંદર પણ પોતાની રકમો આપી છે કારણ કે ગામની અંદર દીકરી ભણે કારણ કે આ તો એક પુણ્યનું કાર્ય છે અને એટલે જે રીતે કન્યાકિ રથયાત્રા દ્વારા પૂરા ગુજરાતમાં પાંચ વર્ષથી જે માહોલ ઉભો થયો છે એ માહોલને કારણે પણ કરોડો રૂપિયા આ શિક્ષણ ક્ષેત્રે લોકોએ આપ્યા છે એવું માનવામાં આવે છે કે ગુજરાત વેપારની દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે વેપારમાં ખૂબ આગળ છે પણ ટેકનિકલ શિક્ષણની વાત આવે ત્યારે ગુજરાતને પાછળ જોવામાં આવે છે એક પ્રશ્ન ઉભો થઈ જતો હોય છે આ વિષય ઉપર તો આ વિષય ઉપર એને એ સમસ્યાને નિવારવા માટે તમે શું પગલાં લીધા વિદ્યાર્થી જયારે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જતો હોય ત્યારે ઓલ ઇન્ડિયાનો અભ્યાસક્રમ એક સરખો હોવો જોઈએ પરીક્ષા પદ્ધતિ સરખી હોવી જોઈએ એનું જે લેંગ્વેજ છે એ પણ એના એની પ્રમાણેની લેંગ્વેજ હોવી જોઈએ સાથે સાથે એને ટ્રેનિંગ મળવી જોઈએ આ બધા માટે પરંતુ ભૂતકાળમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થાઓ ઉભી કરવામાં નહી આવી એને કારણે ઓલ ઇન્ડિયાની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ થતી આઈઆઈટીની પરીક્ષા હોય કે પછી એઆઈ ટ્રીપલ પરીક્ષા હોય તેમાં બહુ જૂજ વિદ્યાર્થીઓ પરીક્ષાઓની અંદર બેસતા હતા પરંતુ રાજ્ય સરકારે પહેલા એ પ્રયાસો કર્યા કે આઠમા ધોરણથી માંડીને બારમા ધોરણનો એક અભ્યાસક્રમ બદલ્યો અને જે એનસીઆરટીનો જે અભ્યાસક્રમ હતો એના લેવલથી પણ વધારે લેવલે અમે અભ્યાસક્રમ લાવ્યા એનો ફાયદો સીધો વિદ્યાર્થીઓને થયો ત્રીજું પરીક્ષા પદ્ધતિમાં બદલ કર્યો એને કારણે એમનામાં જે રુચિ નહોતી રહેતી વિજ્ઞાન પ્રવાહમાં જવાની એ રુચિ પણ એ લોકોની બદલાઈ એ ગ્રુપ અને બી ગ્રુપ પણ અમે કરી દીધા જેને કારણે સંખ્યામાં વધારો પણ થયો આવા અનેક પ્રયાસો કરીને વિદ્યાર્થીઓને એ તરફ અમે લઈ ગયા પાંચ વર્ષ પહેલા આઈઆઈટી ની અંદર માત્ર પાંચ પચીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસતા હતા પરંતુ આ વર્ષે ત્રણ હજાર એકસો ને છ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા અને એકસો ને છ વિદ્યાર્થીઓ પાસ થયા અને એમને આઈઆઈટીની ની અંદર પ્રવેશ મળ્યો જે રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આ બન્યું છે એ જ રીતે એઆઈ ટ્રીપલ ઈની ની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ થતી એ પરીક્ષાઓની અંદર ભૂતકાળમાં ત્રણેક હજાર વિદ્યાર્થીઓ બેસતા હતા અને એકય વિદ્યાર્થી પાસ નહોતો થતો પરંતુ અમે અગાઉથી એ લોકોને ટ્રેનિંગ આપી વિડીયો કોન્ફરન્સ દ્વારા ટ્રેનિંગ આપી સેપ દ્વારા ટ્રેનિંગ આપી એને કારણે આ વર્ષે અગિયાર હજાર પાંચસો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા પંદરસો વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગમાં ગયા અને ચારસો ને સત્યાવીસ વિદ્યાર્થીઓને આ પ્રવેશ પ્રાપ્ત થયો એ બતાવે છે કે વિદ્યાર્થીઓમાં ક્વોલિટી તો છે જ પરંતુ એમને એ દિશામાં લઈ જવા માટેના રાજ્ય સરકારના પ્રયાસો યુનિવર્સિટીના પ્રયાસો જે હોવા જોઈએ એ પ્રયાસો થતા નહોતા અને એટલા માટે વિદ્યાર્થીઓને ગુજરાતમાં પ્રવેશ મળે તો ઠીક છે બાપ બાપદાદાનો ધંધો આપણે સંભાળીશું અને એટલા માટે લોકો કરતા નહોતા પણ એમના માટે મેં પ્લેટફોર્મ ઉભું કર્યું એટલું જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જયારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જાય ત્યારે એમને ખૂબ મોટા વોલ્યુમવાળા પુસ્તકો ખરીદવા પડે જેનો બબે હજાર ના વોલ્યુમ હોય છે કયો ગ્રામ્ય કક્ષાનો ગરીબ વિદ્યાર્થી આ પુસ્તકો ખરીદવાનો હતો અને એટલા માટે મારી પાસે ગ્રંથ નિર્માણ બોર્ડ પણ મારી પાસે છે અને એટલે દરેક લાઇબ્રેરીમાં ગ્રામ્ય કક્ષાની લાઇબ્રેરીમાં પણ આ બધા જ પુસ્તકોના સેટ મૂકવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થી ત્યાં જાય અભ્યાસ કરે અને પરીક્ષામાં બેસે એવી વ્યવસ્થાઓ પણ કરી આપવામાં આવી છે આનંદબેન જ્યોતિગ્રામ યોજનાને અમલમાં મૂક્યા પછી ગામડામાં ચોવીસ કલાક વીજળી આવવા લાગી તો એના કારણે બાળકોના શિક્ષણમાં શું પરિવર્તન આવ્યું છે મને યાદ છે કે જયારે મેં આ વિષય આ શિક્ષણ વિભાગનો હવાલો લીધો ત્યારે રાજ્યની અંદર લગભગ દસ હજારમાંથી પંદરસો એવી શાળાઓ હતી કે જેમનું પરિણામ ત્રીસ ટકા કરતા ઓછું આવતું હતું આજે આ બધા પ્રયાસોને કારણે એના પરિણામો સુધર્યા છે કેટલીય સ્કૂલો એવી છે કે જે સો ટકા પરિણામો લઈ ગયા છે ને અને પહેલી વાર એવું બન્યું છે કે બોર્ડની પરીક્ષાઓમાં હંમેશા શહેરનો વિદ્યાર્થી એક થી દસ નંબરમાં આવતો હતો જયારે છેલ્લા ચાર વર્ષથી હું એ જોઈ રહી છું કે શહેરના વિદ્યાર્થીઓ પાછળ પડી રહ્યા છે અને ગામડાનો વિદ્યાર્થી એકથી દસ નંબરમાં આવી રહ્યો છે એ બતાવે છે કે લાઈટનો સૌથી મોટો પ્રભાવ જો પડ્યો હોય એનો લાભ મળ્યો હોય તો તે ગામડાના વિદ્યાર્થીઓને મળ્યો છે શાળાઓમાં કોમ્પ્યુટર હોવા છતાં પણ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર શીખી નહોતા શકતા કારણ કે શાળા બંધ હોય ત્યારે લાઇટ હોય લાઇટ હોય ત્યારે શાળા બંધ હોય આજે ચોવીસ કલાક વીજળી હોવાને કારણે બાળકો શાળાઓમાં કોમ્પ્યુટર ચલાવી શકે છે દસમા અને બારમા ધોરણ અનેક પ્રેક્ટિકલ એવા છે કે જે લાઇટ વગર પ્રેક્ટિકલ શક્ય જ ન બને માત્ર થિયરીનો અભ્યાસ કરતા હતા આજે અમારો અધ્યાપક લેબોરેટરીની અંદર જઈને આ બધા જ પ્રયોગો આરામથી એમને કરાવી શકે છે જેથી પ્રેક્ટિકલ નોલેજ પણ એમને પ્રાપ્ત થયું છે ગામડાનો વિદ્યાર્થી ખેતરોમાં કામ કરતો હોય છે સવાર સાંજ એમને કામ પણ કરવું પડતું હોય છે સાથે અભ્યાસ પણ કરતા હોય છે એટલે હવે પોતાનું મેનેજમેન્ટ એ કરી શકે છે ચોવીસ કલાક વીજળી આવી એટલે ક્યારે ખેતરમાં જવું ક્યારે વાંચવા બેસવું આ બધું મેનેજમેન્ટ પણ ગામડાનો વિદ્યાર્થી આરામથી કરી શકે છે ખૂબ સરસ આ વિષય ઉપર હજી પણ ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે પરંતુ સમય આપણને રોકી રહ્યો છે તમે અહીંયા આવ્યા તમારો અમૂલ્ય સમય અમારા માટે ફાવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દર્શક મિત્રો સમય થઈ ગયો છે તમારાથી છૂટા પડવાનો પરંતુ એ વાયદા સાથે છૂટા પડીએ છીએ કે ફરીથી આવા જ એક નવા વિષય અને નવા વ્યક્તિની સાથે મળીશું ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર